नमस्कार, વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે। આજે ગિન્નારી મંડળનો 465મો વેબિનાર છે। વક્તા છે અમદાવાદના વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેઓ આપણને કુદરતી કાયાની કરામત ભાગ 11 અંતર્ગત અગ્નિ અને પિત્તના પ્રકારો વિશે માહિતી આપશે। તો વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે। નમસ્કાર સર, જય ધન્વંતરી। ત્રણ ધાતુની વિષમતા થાય
એટલે પ્રથમ જ્વર તાવ આવે, એ જ્વર એટલે કે તાવની ચિકિત્સા જો સામને નિરામ કર્યા વગર થાય તો શરીરમાં દોષ રહી જવાથી કાળાંતરે ધીમે ધીમે અન્ય રોગોની ઉત્પત્તિ થાય છે અને લાંબા સમયે વિવિધ કષ્ટસાધ્ય, યાપ્ય કે અસાધ્ય રોગો થઈ શકે છે। આટલું મેં પૂર્વરૂપમાં એટલા માટે કીધું કે માનવ શરીરમાં સૌથી પહેલું આપણા શરીરની અંદર તંત્રની કાર્યની વિષમતા થાય એટલે ચેતવણી રૂપે તાવ આવે છે, અને એ તાવ એ આપણા માટે સાંકેતિક હોય છે કે તમારા શરીરમાં કઈક પરિવર્તન થઈ રહ્યું છે અને એના સાંકેતિક લક્ષણ રૂપે તાવ આવે છે। હવે આ શ્લોક જે મેં કહ્યો કહી રહ્યો છું, ઉષ્મા પિતાદ્રો નાસ્તિ જ્વરો નાસ્તિ ઉષ્ણ મણા વિના, શરીરની ઉષ્ણતા પિત વગર વધતી નથી અને નાસ્તિ ઉષ્ણમાં વિના એટલે ઉષ્ણતા વિના તાવ દેખાતો નથી। તસ્માત અપિ યજેત પિતાધિકે અધિકમ, એટલે એવે વખતે પિત્તનો પહેલા સમન કરવું અનિવાર્ય છે અને પિત્તને સમ લાવવો અનિવાર્ય છે। તાપ એટલે ઉષ્મા પિત્ત વગર હોતો નથી અને આ પિત્તનું જ કાર્ય છે અને આ તાપ વગર જ્વર આવતો નથી। આવા સમયે પિત્તવર્ધક આહાર ત્યજી લંગન અથવા લઘુ આહાર લઈ પહેલા પિત્તની વૃદ્ધિને ઓછી કરવી પછી અન્ય દોષને સમ કરવા, આ હવે આ સ્થિતિ સામની છે અને લંગન પાચન અને લઘુ આહાર દ્વારા નિરામ કરવું ખૂબ જરૂરી રહે છે, પણ એવું ન થાય તો આમ જન્ય દોષો શરીરમાં સ્થાયી થઈ જાય છે। આ ઉદાહરણથી આપને સામ નિરામ અને પથ્યનું કેટલું અગત્યતા છે એ વિશે આયુર્વેદના પાયાના સિદ્ધાંત વિશે મારી આપ સર્વને દ્રષ્ટિપાત કરાવવા આપણા ઋષિ આચાર્યએ કેટલું હિત આપણા માટે વિચાર્યું છે એ લક્ષમાં લાવવાનો હેતુ છે। આની પુષ્ટિ માટે બીજો એક શ્લોક ચરક ઋષિનો આપને ધ્યાને લાવું છું, જે વર્તમાન સમય માટે ખૂબ યાદ રાખવા જેવો અને મનનીય છે। પ્રયોગ સમ્યદ્વાપિમ યો અન્યમ અન્યમ ઉદીરયતે નાસો વિશુદ્ધ શુદ્ધસ્તુ સમયેદો ન ઉપયેતા। આ ચરકનો ચિકિત્સા સ્થાનનો આઠમા અધ્યાયનો 23મો શ્લોક, અગાઉ મેં એક શ્લોક કહ્યો હતો દિવાલ ઉપર લખવાનો, એમ આ શ્લોકને પણ આપણે મજાવવો જોઈએ એવો છે। શુદ્ધ પ્રયોગ એ જ કહેવાય કે જે વિદ્યમાન આવેલા વ્યાધિને શાંત કરે અને નવીન વ્યાધિ ઉત્પન્ન ન કરે, એ ચિકિત્સા વિશુદ્ધ ન કહી શકાય જે આવેલા રોગને શાંત કરે કે ન કરે પણ અન્ય રોગોને ઉત્પન્ન કરે। આપણા ઋષિ મુનિઓએ હરમેશ સામાન્ય જનતાની સુખાકારીની વિચારણા સતત કરતા રહ્યા છે અને નાનામાં નાની વાત એમને શ્લોક કે સૂત્ર રૂપે આપણને શાસ્ત્રોમાં આપ્યા છે। શાસ્ત્રનો આ સૂત્ર પણ સમજવા જેવું છે, નિરામ દેહસ્ય હિ વેશજાની ભવંતિ યુક્તાન્ય મૃતો પમાની, શરીર નિરામ થયા બાદ ઔષધ યોજના થવી જોઈએ તો તે અમૃત તુલ્ય સિદ્ધ બને છે। આ કેટલી મોટી વાત કરી દીધી એક સૂત્રમાં। અત્યારના વર્તમાન સમયમાં આપણે આ વાત પરિપૂર્ણ રૂપે પાલન થતી હોય તેવું જોવામાં આવતું નથી અને એના કાળક્રમે અનેક વ્યાધિઓ ધીમે ધીમે
વ્યક્તિઓમાં રોગગ્રસ્ત થઈને જોવા મળે છે. એક બીજો શ્લોક છે, પણ એ શ્લોક બોલવામાં અને સમજવામાં તમને થોડું તકલીફ પડે એવું છે, એટલે હું એનો ખાલી અર્થ જ કહી દઈશ અને શ્લોક કયા ગ્રંથનો છે એ હું કહી દઉં. ચરક ચિકિત્સા સ્થાન 15મો અધ્યાય 39મો શ્લોક. અન પાચક પિત સર્વે પિતો, એટલે અગ્નિઓનું અધિપતિ માન્યો છે, કારણ કે બધા જ પિત્તોનું મૂળ પાચક પિત્ત છે. આ પિત્તમાં વૃદ્ધિ ક્ષય થાય પાચક પિત્તને આધીન છે, એટલે પાચક પિત્ત પાચક અગ્નિ સમ રહે એ ખૂબ અગત્યનું છે. આ વાત આપણે અવારનવાર મારા મુખેથી પણ નીકળે છે અને હું આ વાત બધાને હૃદયસ્થ થાય એ માટે જ્યારે જ્યારે કંઈક એને અનુરૂપ વક્તવ્ય હોય છે ત્યારે યાદ કરીને કહેતો હોઉં છું. હવે આપણે પિત્ત અને અગ્નિ વિશે પણ થોડું વિસ્તારથી જોઈએ. સંતાપ સંસ્કૃત ધાતુ શબ્દ સંતાપના અર્થમાં તપ ધાતુ છે, એમાંથી પિત્ત શબ્દ બન્યો છે. ગરમી ઉત્પન્ન કરનાર યા અગ્નિના બધા કાર્યો કરનાર પિત્તના છે. પંચભૌતિક હોવા છતાંય પિત્તમાં અગ્નિ ગુણની પ્રધાનતાને લીધે શરીરમાં અગ્નિ યા તેજ મહાભૂતના પ્રતિનિધિ રૂપે વિદ્યમાન રહે છે. સાથે સાથે ત્રિગુણાત્મક હોવા છતાં પ્રકૃત અવસ્થામાં, આ વાત સાંભળજો, પ્રકૃત અવસ્થામાં સત્વગુણ પ્રધાન છે. પંચભૌતિક અગ્નિ શરીરમાં પિત્ત રૂપે પ્રાકૃત અવસ્થામાં રહીને પચન રૂપ ગ્રહણ પ્રકાશન શારીરિક ઉષ્મા રસરંજન એટલે કે રસને રક્તમાં રૂપાંતરિત કરવું વગેરે શારીરિક તથા મેધા શૌર્ય હર્ષ વગેરે માનસિક કાર્યો કરાવીને શરીર માટે સુખકારક બને છે. અપ્રાકૃત અવસ્થામાં એ દુઃખકારક પણ બને છે. પિત્ત કંઈક સ્નિગ્ધ ઉષ્ણ દ્રવ અમ્લ સર અને કટુ ગુણ યુક્ત હોય છે, એમાં ગંધ હોય છે. એના દ્રવ અને તેજ એવા બે રૂપ છે જે આપણે આગળ પણ વિસ્તારથી સમજીશું. નિરામ અવસ્થામાં એનો રસ તિક્ત હોય છે. તિક્ત અહીંયા તિક્ત શબ્દ સામાન્ય રીતે કડવા માટે શાસ્ત્રમાં બતાવ્યો છે, પણ અહીંયા તિક્તના બંને ગુણ કડવો અને તીખો આપણે ધ્યાને લેવાનો છે. તે જ્યારે વિદગ્ધ થાય થઈ જાય ત્યારે અમ્લ ખાટો રસ બને, એટલે જ્યારે અગ્નિ અને પિત્તની વિષમતા થાય, એટલે જે આપણે અનુભવ્ય કરીએ છીએ ખાટા ઓળકાર આવવા ગચરકા આવવા, એ આપણને લાક્ષણિક રૂપે બતાવે છે કે આપણા પિત્તની અંદર પરિવર્તન આવ્યું છે, અગ્નિમાં પરિવર્તન આવ્યું છે. શામ અવસ્થામાં એનો રંગ શ્યામ હોય અને નિરામ અવસ્થામાં પિત્ત વર્ણનો હોય એટલે પીળાશ પડતો હોય. પિત્ત કુપિત થાય તો બરાબર દેખાતું નથી, શરીરની ગરમીનું માપ જળવાતું નથી. મનોભાવમાં પણ ભય ક્રોધ મોહ વગેરે અશુભ ભાવોની ઉત્પત્તિ થાય છે. આમાશય અને પક્વાશય વચ્ચે એનું પ્રમુખ સ્થાન છે. શરીરમાં પિત્તનું સ્થાન આમાશય અને પક્વાશય વચ્ચે છે. એ સ્થાનને ગ્રહણી કહે છે. પાક દાહ વગેરે અગ્નિની ક્રિયા કરતા હોવાને તેને અગ્નિ કહે છે. તે અન્નનું પાચન કરી અને તેમાંથી સાર કેટલું વિભાજન કરે છે. જેમ બ્રહ્માંડમાં બાહ્ય અગ્નિ છે તેમ શરીરમાં અંતરા અગ્નિ છે. પાચક પિત્ત રૂપે એ શરીરમાં કાર્યરત રહે છે. ગ્રહણી અગ્નિનું સ્થાન છે તો પણ અગ્નિ અને પિત્ત સિક્કાની બે બાજુ હોવાથી એને પિત્ત ધરાક પલાનું નામ આપે છે. પિત્ત અને અગ્નિની એકતા હોવા છતાંય આ વાત હવે થોડુંક આપણે એક પિત્ત અને અગ્નિ વચ્ચેના અંતર માટે છે. હવે જે થોડીક વાતો હું કરીશ
એ પણ થોડી સમજવા જેવી છે. પિત અને અગ્નિની એકતા હોવા છતાંય એમના ભેદ દર્શાવનાર કારણો પણ જાણવા જેવા છે. અગ્નિના સ્વરૂપમાં તીક્ષ્ણતા, મંદતા, વિષમતા અને સમ અવસ્થાઓ દોષને લીધે છે. પિત્તથી તીક્ષ્ણતા, કફથી મંદતા, વાયુથી વિષમતા અને સમ દોષથી સમ અગ્નિનો નિર્દેશ શાસ્ત્રમાં દર્શાવાયો છે. અગાઉના વેબિનારમાં મેં થોડો પ્રકાશ પાડેલો, જ્વાર પછી જો શરીર નિરામ ન થાય તો ત્રણ પ્રકારના અજીર્ણની શરૂઆત દેખાય છે, એ જ વાત ઉપર આપણે અગ્નિની વિષમતામાં હમણાં જોઈ. કફથી આમ અજીર્ણ થાય, પિત્તથી વિદગ્ધ અજીર્ણ થાય અને વાયુથી વિષ્ટમ અજીર્ણ થાય. અત્રે થોડાક પિત્ત અને અગ્નિની ભિન્નતા વિશે પણ સમજાવવા માટે થોડીક વાત કરું છું. શાસ્ત્રમાં આપણે કહીએ કે ઘી વાળી વ્યક્તિ અથવા ઘી યુક્ત દવાઓ પિત્ત પ્રધાન રોગોમાં આપવામાં આવે છે. પણ અહીંયા એક વાત બહુ ધ્યાન રાખવા જેવી છે, ઘી પિત્તનું શમન કરે છે પણ સામે જઠરાગ્નિને વધારે છે. એટલે ચાર્વકનો જે વાક્ય છે, ઋણમ કૃત્વા ઘૃતમ પિબેત, અગ્નિને વધારવા માટે ઘી બહુ જરૂરી દૈનિક આહારમાં છે. પણ જયારે ઘીની વાત આવે ત્યારે ગાયનું ઘી આપણે સમજવાનું હોય, તેલની વાત આવે ત્યારે તલના તેલને સમજવાનું હોય, એટલે આ વાત પ્રસંગે મારે અત્યારે યાદ કરાવી રહી. દૂધ અને માછલા પિત્તને વધારે છે પણ અગ્નિને મંદ કરે છે. એટલે જયારે પિત્તને, એટલે અમુક રોગો એવા હોય છે કે જ્યાં દૂધ પથ્યમાં આપવામાં કારણ એટલા છે કે એની અગ્નિ વિષમ થવાથી દૂધ ત્યાં એના શરીરનું ઉષ્ણતામાન પિત્તને જાળવી રાખે અને અગ્નિ વધી હોય તો મંદ કરવા માટે દૂધ ઉપર દર્દીને રાખવામાં આવે છે. હવે આ વાત, જે લોકોને બપોરે સુવાની આદત હોય છે એમના માટે આ શાસ્ત્રની વાત હું કહી રહ્યો છું. દિવા સ્વપ્ન એટલે બપોરે સુવું, દિવા સ્વપ્ન પિત્તનો પ્રકોપ કરે છે પણ અગ્નિને મંદ કરે છે. પિત્તને વધારે છે પણ અગ્નિને મંદ કરે છે અને એના જ ભાગરૂપે સામાન્ય રીતે અમારા ચિકિત્સા જગતમાં ગુરુભાઈ સાહેબ જાણે છે, નાકરાણી સાહેબ, જે લોકો અમુક રોગોની ચિકિત્સા કરતા હોય છે અને એટલે અમુક રોગોમાં, એમાં આ દિવા સ્વપ્નનું કારણ પહેલા પૂછવામાં આવે છે અને જો દિવા સ્વપ્ન હોય તો અમુક ગંભીર રોગોના પગ પેસરા થયા હોય છે એ અનુમાનથી એની ચિકિત્સા કરવાની શરૂઆત કરવામાં આવે છે. હવે પાણી ઠંડુ કે ગરમ પણ જો આગ ઉપર નાખવામાં આવે તો આગને ઓલવે છે, એમ ગરમ પાણી પણ જો એમાં આગને ઓલવે છે એમ ખાટું વિદાઈ એટલે બળતરા કરવા વાળું અને કટુ એટલે તીખું જઠરાગ્નિનો નાશ કરે છે એ વાત પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આપણે સામાન્ય રીતે બધા એવું વિચારીએ કે પિત્ત ખાટું તીખું તરેલું ખાઈએ એટલે પિત્ત વધે એટલે આપણા શરીરમાં માંદગી ન આવે, પણ એ પ્રમાણથી વધે ત્યારે પિત્તના વૃદ્ધિ સાથે અગ્નિ મંદ થાય અને એના રોગો જે હમણાં આપણે દિવા સ્વપ્નમાં કીધું એનાથી પણ શરીરમાં આપણે બહુ ધ્યાન રાખીને આ વાત સમજવી જોઈએ. અગ્નિ પિત્તનો ધર્મ છે એટલે પિત્તથી જુદો છે. પિત્ત સ્નિગ્ધ દ્રવ અને અધોગામી છે એટલે કે નીચે તરફ ગતિ કરનાર છે, ત્યારે અગ્નિ રૂક્ષ
અદ્રવ અને ઉદ્વગામી છે એટલે ઉપર તરફ ગતિ કરનાર છે. આ બંનેની ભિન્નતા બતાવે છે શાસ્ત્રકારો આપણા ઋષિ આચાર્યએ આવડી મોટી કાયામાં અગ્નિને તો માત્ર તલ જેવો દર્શાવ્યો છે એ વાત પણ નોંધનીય છે. શરીરમાં પિત્તના પાંચ પ્રકારો અને શરીર વિજ્ઞાન પ્રમાણે દર્શાવ્યા છે અને આ પાંચ પ્રકારના પિત્તના સ્થાનો પણ અલગ અલગ બતાવાયા છે. પાંચ પ્રકારના પિત્ત એટલે પાચક, રંજક, સાધક, આલોચક અને ભ્રાજક. એમાં જેમ અગાઉ મેં કહ્યું એમ પાચક પિત્ત એ પ્રથમ હરોળમાં છે અને પાચક પિત્તનું થોડુંક વિસ્તારથી સમજવા જેવું છે એટલે કદાચ એકની એક વાત બે વાર આવે પણ એ સમજવી જરૂરી છે એટલે માફ કરશો. અગાઉ આપણે જોઈ ગયા છીએ કે પાચક પિત્તનું સ્થાન આમાશય અને પક્વાશય વચ્ચે સ્થિત છે. અગ્નાશય એ ગ્રાણીને ઘેરીને નીચે તરફ વધારે હોય છે. હવે શરીર રચનાની જો આપણે થોડીક માહિતી લઈએ તો ગ્રાણીની નીચે અગ્નાશય આવેલું છે જેને આપણે પેન્ક્રિયાસ કહીએ છીએ અને એ પેન્ક્રિયાસ અગ્નાશય એમાં આ તલ જેટલો અગ્નિ હોય છે. આપણે પાચક અગ્નિનો સ્થાન જોયું એ જઠરાગ્નિનું સ્થાન પ્રધાન છે. જઠરાગ્નિ દોષથી વિપરીત થઈને વિષમ, તીક્ષ્ણ કે મંદ થાય તો માણસ રોગી બને એટલે જ રોગોનું મૂળ અગ્નિની વિષમતામાં જણાવાય છે. અગાઉના વેબિનારમાં વેબિનાર 460 અગ્નિ વિશેના વિષયમાં જણાવાયું હતું કે જઠાગ્નિ, જઠરાગ્નિ અને પંચમહાભૂતાગ્નિ શરીરના બંધારણમાં જન્મ સાથે આવે છે. એ જ અગ્નિ શરીરના વિકાસમાં પાચન કાર્ય દ્વારા આપણે ઓળખીએ છીએ અને જોઈએ છીએ. બાળકના જન્મ પછી જ્યારે અન્નપ્રાશન એટલે અન્નગ્રહણનો તબક્કો શરૂ થાય ત્યારે ષડ્રસયુક્ત આહારમાં જે પ્રધાન રસ તેની પસંદગીમાં ઉતરે છે તે રસના ગુણ મુજબ એનો વિકાસ, પોષણ, સંવર્ધન, ક્ષતિપૂર્તિનું કામ થાય છે. હવે જો પ્રકૃતિથી વિપરીત કે પ્રકૃતિથી સમનું જ્ઞાન જાણ્યા વગર અમુક સ્વાદ કે રસનું સેવન વધારે કરે તો માંદગી વહેલી મોડી આવી શકે. આપણા શરીર પંચભૌતિક છે અને પ્રત્યેક ભૂતનું એક એક અગ્નિ હોય છે તેને જ આપણે ભૂતાગ્નિ કહીએ છીએ. જે પંચમહાભૂતની અગ્નિ છે એને ભૂતાગ્નિ કહેવામાં આવે છે અને એ શરીરમાં જન્મ સાથે અગ્નિની સાથે સહકાર્ય તરીકે શરીરની સાથે જોડાયેલું છે. ધાતુઓના સ્થાનમાં રહેનાર અગ્નિને ધાત્વાગ્નિ કહેવાય છે. એ જ ધાત્વાગ્નિની વિષમતાથી રોગોની ઉત્પત્તિ જોવા મળે છે. એટલે જ ચિકિત્સામાં જે ધાતુની વિષમતા થાય છે એની ક્ષતિપૂર્તિ કરવામાં આવે છે. પણ પ્રથમ જઠરાગ્નિ છે જેને પાચક અગ્નિ કહેવાય છે તે જ છે તેમાં વિષમતા આવવાથી ધાત્વાગ્નિમાં વિષમતા આવે છે. એટલે પાચક અગ્નિમાં વિષમતા થાય પછી ધાત્વાગ્નિમાં વિષમતા દેખાય અને એના ભાગરૂપે આપણે વિવિધ રોગો જોઈએ છે. અને ધાતુ પાક બરાબર ન થવાથી ઉગ્ર કે હીન એટલે મંદ થવાથી રોગો ધાતુઓની સમ્યક વિષમતાના કારણે જોવામાં આવે છે. આહારમાં ભૂતાગ્નિ સ્થિત હોય છે. જઠરાગ્નિ અને ભૂતાગ્નિ પ્રથમ કોષ્ઠમાં આહારનું પાચન કરે છે અને એ ઘન પદાર્થોને આહાર રસમાં ફેરવે છે ચવ્ય ક્રિયા દ્વારા. ત્યાર પછી આહાર રસ ધાતુઓમાં જાય છે અને તેમાં રહેલા ધાત્વાગ્નિઓ તેનું ફરીથી પચન કરી અને ધાતુરૂપ બનાવે છે. આ ઉપરથી એટલું કહી શકાય કે પ્રથમ જઠરાગ્નિ આહાર રસનો ઉત્પન્ન કરે છે અને એમાંથી ધાતુ ઉત્પન્ન થાય છે. એટલે કે એક રીતે સાતે ધાતુઓ જઠરાગ્નિથી જ ઉત્પન્ન થાય છે.
કોઈ પણ ખોરાક સડરસથી જેટલા રસ યુક્ત હોય પણ તેની પાચનની પ્રથમ મુક્તિ શરૂઆત થાય છે અને ત્યાં જ તેમાં મધુરતા ઉત્પન્ન થાય છે અને એ મધુર ભાવમાં થી ફીણ રૂપે ગાંઠો કફ ઉત્પન્ન થાય છે જે રસનો સાર છે રસનો પીટ કહી શકાય આ મુખમાં જે સ્ત્રાવ જરે છે તેને બોધક કફ કહેવામાં આવે છે કફના પણ 5 પ્રકાર અને સ્થાન છે જેના વિશે આગળના વેબિનારમાં આપણે વિસ્તારથી જોઈશું એક વાત જણાવી દઉં કે આહારમાંથી પ્રતિદિન ઉત્પન્ન થનાર રસ અસ્થાયી હોય છે એ સ્થિર નથી હોતા કારણ કે એનું કાર્ય પૂરું થાય એટલે મળની જગ્યાએથી નીકળી જાય અને રસ રૂપે એ અસ્થાયી હોય છે શરીરમાં કાયમ રહે તે સ્થાયી રસ અને આ અસ્થાયી રસમાંથી પોતપોતાની ધાત્વાગ્નિ દ્વારા પચન થઈને સ્થાયી રસ રૂપે પોષણ બને છે સ્થાયી રસનું સ્થાન હૃદય છે એ મેં અગાઉના 2-3 વેબિનારમાં પણ જણાવ્યું હતું અને અસ્થાયી રસનું પણ સર્વપ્રથમ હૃદયમાં જ એનો નિકાલ થાય છે એટલે અસ્થાયીમાંથી સ્થાયી રસ હૃદયમાં પ્રક્રિયા હાથ ધરાય છે એ ધ્યાને રાખવા જેવી વાત છે મારા અગાઉના વેબિનાર નંબર 462માં પણ એ જણાવેલ સાથે એ પણ જણાવેલું કે બાહ્ય જગતમાં જેમ પવન અગ્નિને પ્રજ્વલિત રાખે છે તેમ જઠરાગ્નિની પડખે બેઠેલો સમાન વાયુ તેને પ્રજ્વલિત રાખે છે આ રીતે પાચક પિત્તના જેટલું જ તેનું મહત્વ છે અન્નનું ગ્રહણ પાચન વિવેચન અને મોચન અગ્નિના કાર્ય છે પણ એ કાર્ય સમાન વાયુની ના સહયોગથી બતાવેલ છે તેમાં અગ્નિને પ્રજ્વલિત કરવાની તેની શક્તિને ધ્યાનમાં લાવવા જેવી ને રાખવા જેવી છે આહારનો મુખમાં થતો મધુર ભાવ પ્રથમ ક્રમે હોય છે અને તેને પ્રથમ અવસ્થા ભાગ કહેવાય છે પછી ત્યાંથી એ આગળ આમાશયમાં ધકેલાય છે અને ત્યાં આહાર રસ વિદગ્ધ થઈ અમલી બને છે અને આ અવસ્થાને અમલ અવસ્થાપાક કહે છે અથવા દ્વિતીય અવસ્થાપાક કહે છે ત્યાંથી તે ગ્રહણી અને પકવાશયમાં આવે છે અને ત્યાંથી વિશેષ રૂપે પૃથુકરણ થઈ સાર અને મળનું વિભાજન થાય છે અવસ્થાપાક પોતાનું કાર્ય કરે છે ત્યારે રસ વગેરે પણ પોતાનું કાર્ય તો સમાંતરે કરે છે કારણ કે રસમાં પણ પંચભૌતિક આહારના ગુણો હોય છે ઉદાહરણ રૂપે મધુર વગેરે 6 રસ વાળો આહાર લીધો હોય તો તેમાંથી મધુર રસ પોતાનું કાર્ય કરે અને અન્ય બીજા રસો પણ પોતાનું કાર્ય કરે જ છે એમાં વિશેષતા એટલી જ છે કે જ્યારે અવસ્થાપાકનો મધુર રસ ઉત્પન્ન થાય ત્યારે આહારમાં કફવર્ધક રસોનું પ્રાધાન્ય હોય છે તો કફની અધિક ઉત્પત્તિ થાય છે આહારમાં તિક્ત કટુ કસાય પ્રાધાન્ય હોય તો મધુર અવસ્થા પાક વખતે કફની ઓછા પ્રમાણમાં ઉત્પત્તિ થાય છે અને એ જ પ્રમાણે અમ્લ અવસ્થા પાકમાં પિત્તની ઉત્પત્તિ થાય છે તે આહારમાં પિત્તજન્ય રસોની અધિકતા હોય તો આ અવસ્થામાં વિશેષ પ્રમાણમાં પિત્ત ઉત્પન્ન થાય છે પણ પિત્તની વિપરીત રસયુક્ત આહાર હોય તો અમ્લ અવસ્થા પાકમાં પિત્તની ઉત્પત્તિ ઓછા પ્રમાણમાં થાય છે અને કટુ અવસ્થા પાક એટલે ગ્રહણીમાં જે રસનો પ્રભાવ મુજબનો વિપાક તૈયાર થાય છે તે આગળનું સંચાલન કરે છે પિત્ત તથા વાયુની ઉત્પત્તિ એ પાકને અનુસરીને થતી હોય છે તેમાં અવસ્થા પાકના રસોનું અનુકૂળ રસવાળો આહાર મળી રહે તો દોષોની ઉત્પત્તિ વધારે પ્રમાણમાં થાય અને પ્રતિકૂળ રસવાળો આહાર મળે તો દોષોની ઉત્પત્તિ અલ્પ પ્રમાણમાં થાય છે અગાઉના વેબિનારમાં પણ મેં આ વાત કીધેલી આજે ફરી કહી રહ્યો છું કે જન્મજાત પ્રકૃતિને સમજ્યા વગર જો પ્રકૃતિની વૃદ્ધિ કરનાર જન્ય રોગ આહાર લેવામાં આવે
तो वधारे ने वधारे ए असाध्य रोगों तरफ आपने लई जाए, एटले आ वस्तु पण आहार विवेक पण आमा ध्यान राखवा जेवो छे। हवे पाचक पित्त अने अग्नि ने विषे आटली समझ बाद अन्य बीजा पित्तनी अने तेना स्थान विषे पण जाणीए। पाचक पित्तना कार्यो विषे तो आपणे जाणीए जाण्यु, हवे बाकी रहेला चार पित्त अने तेना स्थानो विषे आपणे आगळ चालीए। पाचक पित्त पछी रंजक पित्त, यकृत, लीवर अने प्लीहा स्प्लीन मां रहीने रस धातुने रंगीने रक्तमां बदलवा वाला पित्तने रंजक पित्त कहेવામાં આવે છે। આ પિત્તની ન્યૂનતાથી અલ્પરક્તતા શરીરમાં જણાય છે, જેની સ્થિતિ પણ શરીરના અવયવને પોષણ અપૂરતું મળવાથી ભવિષ્યમાં અનેક રોગોની સંભાવના બની રહે છે। રંજક પિત્ત પછી સાધક પિત્ત, નામ ઉપરથી સમજી શકાશે કે સાધક પિત્ત સાધના સાથે સંબંધ ધરાવે છે અને બુદ્ધિ, મેગા, અભિમાન વગેરેથી મનના ઈચ્છિત વિષયને સિદ્ધ કરનાર હૃદયમાં રહેવા વાળા પિત્તને સાધક કહેવામાં આવે છે। આલોચક પિત્ત, આપણે બધા લોચન એટલે કે આંખ શબ્દના અર્થથી પરિચિત છીએ। આંખમાં રહીને દ્રષ્ટિ આપનાર અને રૂપ ગ્રહણ કરનાર પિત્તને આલોચક પિત્ત કહેવાય છે। આપણે ઘણા બધા રોગોમાં પિત્ત અને અગ્નિની અલ્પતા અથવા હીનતાના કારણે દ્રષ્ટિમંદતા કે અંધતા કાળાંતરે આવે છે એ સમાજમાં જોઈએ છે। ખાસ કરીને મધુપ્રમેહમાં લાંબા ગાળે કેટલાક દર્દીઓને આંખના રોગો થઈ આવે છે। આ અગ્નિ મંદતાના ભાગરૂપે આ બને છે। વ્રાજકપિત્તનું મુખ્ય કાર્ય શરીરને ચામડીના જુદા જુદા વર્ણો રંગો પ્રગટ કરનાર તથા શરીરની પ્રાકૃત ઉષ્ણતા ઉષ્માને ટકાવી રાખવાનું કાર્ય નિભાવે છે। આયુર્વેદમાં ઉપયોગમાં લેવાતા કેટલાક બાહ્ય ક્રિયાત્મક પ્રયોગો જેવા કે અભ્યંગ, શેક, અવગાહન, લેપ વગેરે ક્રિયાઓ દ્વારા ચામડીના છિદ્રોના માર્ગ પ્રયુક્ત ઔષધ દ્રવ્યોનું પચન કરવાનું વ્રાજક પિત્તનું મુખ્ય કાર્ય અને ધર્મ છે। એક દ્રષ્ટાંત આ વ્રાજક પિત્ત માટે મને એક વાંચવામાં આવેલો અને અત્રે યાદ આવ્યો, એટલે હું જરાક એ દ્રષ્ટાંત પણ આપને ધ્યાને લાવીશ કે વ્રાજક પિત્ત કેટલો સાંકેતિક આપણને જ્ઞાન આપે છે। ઘણા વર્ષો પહેલા એક બ્રહ્મદેવ એટલે બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કરનાર નદીમાં સ્નાન કરી પૂજા કરી શરીર પર ત્રિપુંડ કરી ગામમાં નીકળ્યા હતા। તેના કપાળ પર કરેલા ત્રિપુંડ ભેજ વાળું જેમનું તેમ જોતા એક મહાત્મા જે આ વિષયના જ્ઞાની હતા તેને અન્ય એક પ્રતિષ્ઠિત વ્યક્તિને કહ્યું કે આ વ્યક્તિનો આજે સાંજે અંતિમ દિવસ લાગે છે, અને બન્યું પણ તેવું કે સાંજે તે વ્યક્તિનો દેહમાંથી આત્મા પ્રયાણ કરી ગયો। આ વ્રાજક પિત્તના જ્ઞાન થકી જ આવી માહિતી જ્ઞાની મહાત્મા પાસે હશે એવું મને ત્યારે ખ્યાલ આવેલો, અને એટલે જ વ્રાજક પિત્ત અને આપણે જે તિલક અગાઉમાં ખાટ સાહેબે તિલકનો આખો એક વેબિનાર લીધો હતો, તો આ જે તિલક કરવાનું એક આ રહસ્ય પણ છે કે તિલક દ્વારા શરીરની ઉષ્ણતામાન કેટલું છે તે એનાથી જાણી શકાય છે। એટલે તિલકની પ્રથા આપણા ઋષિ મુનિઓએ શાસ્ત્રમાં ધર્મશાસ્ત્રોમાં બતાવ્યું છે, તેનું કારણ એક આ હોઈ શકે। પિત્ત અને અગ્નિના વિષયે આટલી માહિતી મેળવ્યા બાદ આપણે હવે પિત્ત અને અગ્નિના કાર્યો અને વિષમતાથી થતા રોગોના લક્ષણો અંગે થોડીક માહિતી મેળવીશું।
પિતના કાર્યો, પિત અને અગ્નિના કાર્યો પ્રથમ આપણે જોઈએ. ઉષ્ણતા અને તીક્ષ્ણતા ગા અને પાક કરવાનો સ્વભાવ વાળું પિતનું કામ છે. દ્રવત્વ, દ્રવ્યત્વના આધારે કોષોના સ્તરે ક્રિયાકીય દબાવ, જેને ઓસ્મેટિક પ્રેશર એટલે શરીરની બાહ્ય લેયરમાં ઓસ્મેટિક પ્રેશર જાળવવું અને નિયમ કરવાનું કાર્ય પિત કરે છે. વર્ણો બદલી લાક્ષણિક સંકેત આપે છે. કફ પ્રકોપમાં સુકવર્ણ અને વાયુ પ્રકોપમાં અરુણ એટલે શ્યામ વર્ણ લાક્ષણિક રૂપે એ ચિકિત્સાના ભાગ રૂપે નિદાન કરવા માટે એનાથી ઘણું બધું માહિતગાર થવાય છે. આ પિત્તના અને અગ્નિના કાર્યો જોયા પછી હવે આપણે વિવિધ લક્ષણો પણ જોઈએ. પિત્તના 40 રોગો બતાવ્યા છે અને 40 રોગોના જે લક્ષણ છે એ આ 40 લક્ષણો હવે જે હું કહી રહ્યો છું એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે નિદાન વૈદ્યો કેવી રીતના કરે છે. કોષ એટલે સર્વાંગ શરીરમાં સ્વેદ અને દાહ. બીજું પ્લોશ, અગ્નિ પાસે તાપ લેતા હોય તેવી ઉષ્ણતા અનુભવી. દાહ, કોઈ એક સ્થાન કે અંગ પર બળતરા થવી. દ્રવક્ષો, આંખમાં ગરમીની અનુભૂતિ કરવી. ધુમકી, ધુમાયન, ધુમોદગાર, માથા, ડોક, નાક, કાન અને તાળવામાં ધુમાળા નીકળતા હોય એવો વાસ થવો અથવા અનુભવવું. અમ્લક, વિદગ્ધતાના કારણે ખાટા ઉડકાર, ઉબકા આવવા. વિદાહ, હાથ પગ સાથળ વગેરેમાં દાહ થવો. અંતરદાહ, પેડું, હૃદય, કંઠમાં સ્થૂળ એટલે દુખાવા સહિત દાહ થવો. અંશદાહ, ખભા ઉપર બળતરા થવી. ઉષ્મા વૃદ્ધિ, શરીરનું તાપમાન વધુ, જ્વર. અતિશ્વેત, પરસેવો રાજક પિત્તનું લક્ષણ છે એટલે શરીરની ઉષ્ણતા વધવાથી પરસેવો રૂપે ઉષ્ણતા ઊંચી કરવાના ભાગ રૂપે પરસેવો વધારે થવો, તાવ ઉતરવાના લક્ષણમાં આ સિદ્ધાંત આપણે અનુભવીએ છીએ. પછી અંગર, ગંધ એટલે ત્વચા, મુખ, મળ, મૂત્ર, પ્રસ્વેદ, વસ્ત્રોમાં દુર્ગંધ દેખાવી. અંગાવદરણ, ગુદા, ઓઠ, જીવવા વગેરે સ્થાન પર ચીરા પડવા. સોણિત ક્લેદ, રક્તમાં દ્રવ, જળ ભાગની વૃદ્ધિ, આ લક્ષણ વધારે પાંડુ રોગમાં જોવા મળે છે. સામાન્ય ભાષામાં આપણે એને લોહીનું પાણી થવું એવું લોકભોગ્ય ભાષામાં સમજીએ છીએ. માસ ક્લેદ, માસ ધાતુમાં દ્રવાંશ વધવાથી જેથી શરીર ઓછા લોચા જેવું અને સ્નાયુ પેશી ઢીલી લટકતી દેખાય છે. ત્વગ દાહ, ચામડીમાં વિશેષ દાહ. ત્વગ વધારણ, ચામડીમાં ચીરા પડવા. ચર્મ દલન, ચામડી પરથી પડ ઉખેડવા. ચામડીના રોગોમાં એક રોગ છે જેમાં સાપ કાચલી ઉતારે એવો અનુભવ લોકોને થાય છે, એ આ ચર્મ દલન ચામડી પર પડ ઉખડવા ના ભાગ રૂપે હોય છે. રક્તકોટ, ચામડી પર લાલ ચાંઠા થવા. રક્ત વિસ્ફોટ, ચામડી પર ફોડલા થવા. રક્તવર્ણ કે રક્તયુક્ત, લાલ અથવા એની અંદર લોહીનો ભરાવો થવો. રક્તપિત, કોઈ પણ દોષ ન હોવા છતાંય અજ્ઞાન કારણોથી મુખ, નાક, નેત્રપલક
ગુદા યોની ત્વચાના માર્ગે રક્ત નીકળવું. આપણે ઘણીવાર એવું બને કે લોહી નીકળે એટલે આપણે દોડીએ ડોક્ટર પાસે કે ચિકિત્સક પાસે અને રિપોર્ટો કરાવીએ તો કોઈ કારણ જણાતું નથી. ત્યારે આ ગરમીના કારણે આવું બને છે એને અહીંયા મારે ધ્યાને લાવવા જેવું છે. રક્ત મંડળ ચામડી પર ચકામા થવા, હરિત્વ હરિતત્વ ચામડી અને શ્લેષમ કલાઓ હરિત દેખાવી, હરિદ્રત્વ ચામડી પીળી દેખાવી, ઉપરાંત આંખ પુત્ર જાડો પીળો થવો, કમળામાં આ લક્ષણ આપણે જોઈએ છે. નીલિકા ચામડી પર શ્યામ વળ ના ભાગ દેખાવા, કક્ષા બગલમાં થતી બામલાઈ, કાટ બામલાઈ જેને કહીએ આપણે, કમળો એ તો આપણે બધા જાણીએ છીએ. તિક્ત સ્યાદા મો અને સ્વાદ કડવો થવો, લોહિત ગંધ સતા મુખમાં રક્તનો સ્વાદ અનુભવવો. ઘણી વાર એવું થાય કે મારા મોમાં આમ લોહી આવતું હોય ને એવું લાગે છે. પ્રતિમુક્તા પુતિમુક્તા મોમાં અને શ્વાસમાં દુર્ગંધ દેખાવી, તૃષ્ણાધિક્ય તરસ વધારે લાગવી, અતૃપ્તિ વધારે ખાવા પછી ગમે તેટલું ખાધું હોય પણ પાણી પીવું કે ખાવાથી તૃપ્તિ ન થવી, આસ્ય વિપાક મુખપાક સ્ટોમેટાઇટિસ મોમાં વારે ઘડીએ ચાંદા પડવા અથવા મોઢું આવી જવું, મલપાક એટલે જાડાને જે આપણે કહીએ છીએ, પક્ષીપાક આંખ આવી કન્જેક્ટિવાઇટિસ, ગુદાપાક જે આપણે ગુદાની એટલે મળ ત્યાગ કરવાની જગ્યા ઉપર ઘણીવાર સોજો અને પાક થાય છે, મેડપાક ગુપ્તાંગના સોજા, જીવાદાન ગુપ્તાંગોમાંથી શુદ્ધ રક્ત નીકળવું. આ ઘણીવાર અતિશય પિત્ત વધવાથી આવું બનતું હોય છે. તમ પ્રવેશ આંખોની સામે અંધારા જેવું લાગવું, આંખોની ઝાંખબ આવી, હરિત હારિદ્ર શરીરના અંગો શ્યામ કે પીળા દેખાવા. આ 40 લક્ષણો પિત્તના બતાવ્યા છે. પણ અગાઉમાં વેબિનારમાં પણ કહ્યું હતું કે જ્યારે દ્વંદ્વ પ્રકૃતિ હોય કફ પિત્ત વાત પિત્ત ત્યારે આ બધા જ લક્ષણો જોવાય એવું ન બને, એટલે ત્યારે ચિકિત્સકના નિદાનની જરૂર પડે. એટલે આ તો લાક્ષણિક રીતે પિત્તના ગુણધર્મો મેં તમને કીધા અને પિત્તના ગુણધર્મોની સાથે શરીરની અંદર વ્યાપ્ત થતા પિત્ત અને અગ્નિની વિષમતાના આધારે જે લક્ષણો હતા તે મેં કહ્યા. પિત્ત અને અગ્નિ વિશે જેટલું જરૂરી હતું તેટલું મેં વક્તવ્યમાં લીધું છે. વિરામ લેતા પહેલા એ સ્પષ્ટતા કરવી અનિવાર્ય જણાતી હોવાથી કરું છું. મારા જ્ઞાન અભ્યાસ અને અનુભવોના ભાગરૂપે હું આપ સર્વેને માહિતગાર કરવા નમ્ર પ્રયાસ કરું છું. ક્યારેક ક્યાંક ક્ષતિ દોષ રહેવાથી સંભાવના રહે છે તો સમ્યક ગણી ક્ષમા કરશો. અને આજના વક્તવ્યને વિરામ આપતા પહેલા એક આજને મારી નમ્ર પ્રાર્થના પણ બીજી છે કે વક્તવ્ય અનુરૂપ પ્રશ્નોત્તરી થાય તો આપણે એને ન્યાય આપી શકીએ. એટલે આશા કરું કે વક્તવ્ય અનુરૂપ જો પ્રશ્નોત્તરી થશે તો આપણે એને સાચો ન્યાય આપી શકીશું. અસ્તુ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, જેમણે આજે આપણને પિત્તના પ્રકારો અને અગ્નિ વિશે વિસ્તૃત માહિતી આપી. તો અગ્નિ વિશે વિસ્તૃત માહિતી આપવા બદલ અને પિત્તના પ્રકારો જણાવવા બદલ વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો આભાર. હવે પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું સમીક્ષાવાચક શબ્દો કહે. પુરોહિત સાહેબ, ડોક્ટર પુરોહિત સાહેબ. જય ધન્વંતરી. ખૂબ ખૂબ સરસ રીતે આજનો વિષય બહુ સારો રહ્યો છે. પિત્તના સ્થાન
પાંચે પાંચ પ્રકારના પિત્તના કઈ કઈ જગ્યાએ સ્થાન છે અને એમની વિકૃતિ પ્રકૃતિ શું છે એના વિશે સાહેબે સમજાવ્યું. આપણા શાસ્ત્રે પિત્તને પણ એક જ્યોત સ્વરૂપ ગણ્યું છે. એટલે પિત્ત છે એ શરીરનું એક મુખ્ય પ્રકારનું તત્વ છે. પિત્ત ન હોય તો પણ માણસનું મૃત્યુ થાય, કફ ન હોય તો પણ મૃત્યુ થાય, અને વાયુ ન હોય તો પિત્ત વધે તો પણ મૃત્યુ થાય, કફ વધે તો પણ મૃત્યુ થાય, અને વાયુ વધે તો પણ. આજના વિષયની અંદર જે સાહેબે આપણને સમજાવ્યું કે પિત્ત શું છે, કયા પ્રકારનું પિત્ત ક્યાં કાર્ય કરે છે એ વિશે સમજાયું. તાવમાં પણ સાહેબે વાત કરી હતી કે પિત્ત જ્વરના લક્ષણો હોય છે, પણ તાવમાં આપણે થોડો સુધારો કરશું. કારણ કે તાવ છે એ પિત્ત જ્વર પણ હોય શકે છે, કફ જ્વર પણ હોય શકે છે, વાત પિત્ત બંને મિક્સ થવાથી પણ એના લક્ષણો હોય છે અને તાવ હોય છે. વાત અને કફ જ્વર થી પણ થાય છે, વિષમ જ્વર કફપિત્ત થી પણ થાય છે, અને વિષમ જ્વર અનેક પ્રકારના વાયરસ દ્વારા પણ આપણા શરીરમાં ઉત્પન્ન થતો હોય છે. પછી તાવના તો 20-25 પ્રકાર છે. આંતુક જ્વર છે, વિષમ જ્વર છે, કામ જ્વર છે, ભૂત જ્વર છે, સપ્ત ધાતુગત જ્વર. આમાં આપણે સાહેબના આજના વિષય પ્રમાણે ધાતુગત જ્વર છે એમાં ખાસ કરીને અગ્નિ નું પ્રમાણ વધવાથી ક્ષીણતા ઉત્પન્ન થાય. કોઈ પણ જગ્યાએ આપણા શરીરમાં ક્ષીણતા ઉત્પન્ન થાય ત્યાં મુખ્યત્વે પિત્ત હોય છે, અને પિત્તને કારણે જ એની અંદર ક્ષીણતા ઉત્પન્ન થતી હોય છે. કારણ કે સિદ્ધ વસ્તુ એટલે સ્લેમ, સ્લેમ એટલે કફ, કફ હંમેશા ચિકાશયુક્ત સિદ્ધ હોય છે, જ્યારે પિત્ત છે એ અગ્નિનું કાર્ય કરતી હોય છે. તો શરીરની અંદર ના ઘણા બધા પ્રકાર વિશે સાહેબે આજે આપણને સમજાવ્યું. રોગની ગણનાની દ્રષ્ટિએ વિચારીએ તો વાત પિત્ત અને કફની વિષમતાથી જ રોગો થતા હોય છે, જેમાં ત્રણે દોષ જવાબદાર છે. ત્રણે ત્રણ દોષને સાહેબ આજે આપણને સમજાવી ન શક્યા વેબિનારમાં, એટલે એમાં મુખ્યત્વે પિત્તને લેવામાં આવ્યું છે. કારણ કે આયુર્વેદના સિદ્ધાંતમાં ત્રણે ત્રણ દોષ ને વધારે પડતું મહત્વ શરીરમાં, સાત ધાતુ અને ત્રણ દોષ, આના ઉપર જ આખું આખું શરીરનું કાર્ય ચાલતું હોય છે. જેવી રીતે લીલા લાકડાને પ્રથમ આપણે તાપમાં સૂકવી અને થોડુંક વજનમાં હલકું થાય એટલે તેમના પાણીનો ભાગ ઓછો થાય એમ બતાવે, તેમાં પાણી હતું. હવે આપણે તે લાકડાને સળગાવીએ તો તે સળગશે, કારણ કે તેમાં અગ્નિ તત્વ છે. મુખ્ય વિષય આપણો આજનો અગ્નિ તત્વ છે. સળગી ગયા પછી જે રાખ રહી તે પૃથ્વી તત્વ છે. તો મૂળ લાકડું તો પણ 2.5 કિલોનું હતું, પણ એમાંથી રાખ ફક્ત ને ફક્ત આપણા હાથમાં 200 ગ્રામ કે 250 ગ્રામ આવતી હતી. આવી જ રીતે સાથે વાત કરી કે ખોરાકની અંદરથી ગ્રહણી, સ્ટમક, આંતરડા, પેનક્રિયાસ આની અંદરથી આખો તત્વનો ફેરફાર થતા થતા જેમ આપણે ખાધેલો ખોરાક 200 ગ્રામ હોય તો એનાથી અંદરથી જેમ આપણે લાકડું બળે ને રાખ ઓછી થાય એવી રીતે ધીમે 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 પિત્તના હિસાબે પિત્તની અંદરનો જે પાચક રસ છે એ ખોરાકને પચાવે પછી જ એમાંથી એક પ્રકારનો મ્યુકસ તૈયાર થાય અને એનાથી આપણું શરીર એની અંદર આપણને તમામ પ્રકારનું પોષણ મળતું હોય છે. પૃથ્વી અને જળનું બનેલું એ લાકડું હવે એને આપણે અગ્નિ આપ્યા પછી ત્યાં એના તત્વો ફરી જતા હોય, એટલે ધીમે ધીમે એના સિદ્ધાંતો આખા ફરી જતા હોય. તેવી જ રીતે કોઈ પણ પિત્ત છે એ કાચું રહેતો જ એ આપણા શરીરમાં નુકસાન કરતા છે, બાકી પાંચે પાંચ પિત્ત એના સમતોલ આહારમાં રહે એના ઉપર આખું આપણું જીવન હોય. હા, કોઈ પણ વાત કરો, તમારે વાત કરવાનું હોય તો પછી વાત કરો. હા બોલો બોલો, ચાલુ રાખો, ચાલુ રાખો, મ્યુટ કરી દીધા, ચાલુ રાખો પૂરું છે. હા હા, અને શરીરના એક એક કોષ વાત પિત્ત ને કફથી જ બનેલો છે. શુદ્ધ શુક્ર, શુદ્ધ આર્તવ, ગર્ભની અંદર જે લોચો બને છે તેમાં પણ મુખ્યત્વે વાત પિત્ત ને કફ માતા પિતાની પ્રકૃતિ સાથે મુખ્યત્વે શરીરના અવયવોને બનાવવાનું કાર્ય કરતું હોય છે, જેમાં પણ પિત્ત મુખ્ય છે. હોજરીને લઈએ તો તેની અંદરનું પગ કફનું બનેલું છે, પણ હોજરીની અંદર પણ જો પિત્ત ના હોય તો કફ છે એ કફની શ્લેમાદિક ક્રિયાઓ છે એનાથી આપણો ખોરાક પાચન ન થાય, તો એના માટે પણ પિત્ત શરીરમાં ખૂબ જ જરૂરી છે.
જેવી રીતે અંદરનું પળ કફનું છે તેવી રીતે બાહ્ય પળ છે એ પિત્તનું છે, જેને અંગ્રેજીમાં આપણે સેડ્યુસ લેયર્સ કહીએ છીએ. એમ્બ્રોલોજીમાં પણ એને ઘણા બધા શબ્દોમાં કહેતા હોય છે. તો વાયુને આપણે નર્વસ સિસ્ટમ સાથે સર્ક્યુલેટરી સિસ્ટમને, આપણે સર્ક્યુલેટરીની અંદર સર્ક્યુલેશનમાં જેટલી વસ્તુ આવતી એ સિસ્ટમને આપણે પિત્ત ગણતા હોઈએ છે. પણ આપણા ઋષિમુનિ આપણને સમજાવ્યું છે કે એ શબ્દ અહીંયા એટલા માટે યોગ્ય નથી કે પિત્ત છે એ કફ વિના અધૂરો છે, કફ છે એ વાયુ વિના અધૂરો છે, અને વાયુ વિના બંને બંને પિત્ત અને કફ આ અધૂરા રહે છે. તો મુખ્યત્વે વાયુ પિત્તને પણ લઈ જવાનું કાર્ય વાયુ કરે છે, કફને લઈ જવાનું કાર્ય પણ વાયુ કરે. એટલે જ્યાં સુધી વાયુની શુદ્ધતા હોય ત્યાં સુધી આપણા બેલેન્સમાં વધારે સુધારો રહે. પણ જ્યારે પિત્તનો પ્રકોપ થાય, કાચું પિત્ત જયારે શરીરમાં ઉત્પન્ન થાય પછી જે અમ્લ થાય છે, બાકી પેલા એ અમ્લ નથી હોતું, એ પાચક રસ તરીકે આપણા સ્ટમક ની અંદર કાર્ય કરતું છે. તો પિત્તને કારણે એક પ્રકારની અગ્નિ, સાહેબનો મુખ્ય વિષય છે અગ્નિ, તો પિત્તના કારણે પણ અગ્નિ થાય છે. અગ્નિ દાહરોગ, પિત્તરોગ અને અંદરનો વાયુરોગ. વાયુથી કઈ રીતે અગ્નિ થાય? તો કે આપણા શરીરના આપણા ઋષિમુનિ આપણને સમજાવું કે સર્વ રોગોનું મુખ્ય કારણ કબજિયાત હોય છે. હવે કબજિયાત ક્યારે થાય? આંતરડાનો અગ્નિ છે એ મળાશયના પાણીને શોષી લે, મળાશયનું પાણી શોષાય એટલે એમાંથી એક સ્ટીમ ઉત્પન્ન થાય, વરાળ. આ વરાળને કારણે અનેક પ્રકારના રોગો થાય અને શરીરમાં એક પ્રકારની ખોટી ગરમી ઉત્પન્ન થાય. ખોટી ગરમી એટલે ખોટી અગ્નિ ઉત્પન્ન થાય. તો અગ્નિ બે પ્રકારની છે, સાચી અગ્નિ અને ખોટી અગ્નિ. ખોટી અગ્નિમાં રોગો છે, કાચું પિત્ત છે તેમાંથી રોગો ઉત્પન્ન થાય છે. પાકું પિત્ત છે એ સાચી અગ્નિને ઉત્પન્ન થાય. જેવી રીતે સાથે વચ્ચે વાત કરી દીધી હતી કે આપણે ઘી છે એની અંદર પણ અગ્નિ છે. શિયાળામાં તમે 10 ગ્રામ ઘી પીવો તો પરસેવો વળી જાય, પણ એ સાચી અગ્નિ છે. સાચી અગ્નિ ઉત્પન્ન થાય તો એ શરીરને ફાયદાકારક છે, અને ખોટી અગ્નિ ઉત્પન્ન થાય તો એ આપણા શરીરની અંદર નુકસાન કરતા છે. તો મુખ્યત્વે પિત્તને ડિસ્ટર્બ કરવામાં આપણો આહાર, આહારનું પણ ડાયજેશન સિસ્ટમ આપણી વીક હોય અને આહાર પાચન ન થાય તો પણ પિત્ત બગડે. પછી શરીરની એક ક્રિયા છે ઉત્સર્ગ સુધીની, એ તો શરીર એની રીતે કરતું જ રહેતું હોય છે. શરીરમાં ખોરાક પાચક ન થાય તો એ આંતરડામાં જાય, આંતરડામાંથી મળાશયમાં જાય અને એને આપણે ડિસ્ચાર્જ કરી નાખતા હોય. પણ જે શરીરને તત્વ મળવું જોઈએ, સાહેબે વાત કરી ને કે છેલ્લે પિત્તની અંદરથી જ આપણે રસ રક્ત માંસ બે દસ્તી મજા નિર્માણ થતા હોય. આ નિર્માણ ક્યારે ન થાય? કે જ્યારે શરીરની અંદર પાચન શક્તિની મંદી થાય. તો પાચન શક્તિમાં મંદાગ્નિ અને જઠરાગ્નિ આ બે મુખ્ય વિષય, તલ જેટલી જ આપણને પેનક્રિયાસમાં બતાવ્યું, પણ એ તલ જેટલામાંથી ઓછી થાય તો જ આપણને મંદાગ્નિ ઉત્પન્ન થાય. મંદાગ્નિ ઉત્પન્ન થાય એટલે ખોરાક પાચન ન થાય, ખોરાક પાચન ન થાય એટલે કબજિયાત થાય. તો જે માણસને ખોટી અગ્નિ શરીરમાં હોય એને આપણા સારા વૈદ્યો બધા એને પેલા જુલાબ આપે. જુલાબનું કાર્ય પૂરું થાય એટલે શરીરમાંથી ખોટી અગ્નિ એટલે કે અમ્લપિત, ખોટો ગેસ એનું અનુલમન થાય અને ધીમે 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 આપણું મ્યુકસ એટલે કફ આ રેગ્યુલર થાય અને આપણા શરીરને તમામ જગ્યા ઉપરનું પોષણ મળતું થઈ જતું હોય છે. કોષો અને વાત પ્રકોપ, પિત્ત પ્રકોપ, કફ પ્રકોપ આ બધું છે. તો આગળના વેબિનારમાં સાહેબે કહ્યું છે કે કફ પ્રકોપ વિશે આપણને સમજાવશે. પછી પિત્તની વ્યાધિઓ બતાવી છે, 40 પ્રકારના કે 44 પ્રકારના, 40 છે એ શાસ્ત્રીય છે અને 4 નવા સંશોધન મુજબ 44 પ્રકારથી પિત્તના રોગો થાય. તો એ પિત્તના 40 પ્રકારમાંથી અમુક પ્રકાર એવા છે એ આપણા માનસિક વિકૃતિ સાથે સંકળાયેલા હોય. બાજુવાળાને ગાડી આવે અને આપણને ગુસ્સો આવે અથવા આપણને ગમે નહીં તો એ પણ એક દૂષિત થયેલા પિત્તની પ્રક્રિયા છે. કોઈ વ્યક્તિને સારું જોઈને આપણાથી સહન ન થાય એમાં પણ પિત્ત સમાયેલું છે, જે માનસિકતાની સાથે સંકળાયેલું હોય છે. તો આ રીતે દોષોનું શોધન, વાત પિત્ત કફનું શોધન કરી અને એને આ બધા ઔષધનો ઉપયોગ કરી અને શમન થાય તો માણસ સારું જીવન જીવી શકે. અસ્તુ. વાહ વાહ, સરસ સમીક્ષા કરી પુરોહિત સાહેબે અને ઘણી બધી પૂરક માહિતી પણ આયુર્વેદ વિશે આપી, વાત પિત્ત ને કફ વિશે. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો. હવે કોઈને પ્રશ્નો હોય તો પ્રશ્નો પૂછી શકશે, આજના વિષયને અનુરૂપ જ પ્રશ્નો પૂછવા. આભાર.